એક વાર આગળના સમાચાર પર નજર કરીએ તો છેલ્લા 2 થી 3 વર્ષથી ખોટ કરતા સંતરામપુર એસટી ડેપોમાં મોટા ફેરફાર થવાથી ડેપોની આવકમાં ઉત્તરોત્તર વધારો થતા ખુશીની લાગણી જોવા મળી હતી. વિભાગીય કચેરી પંચમહાલ ગોધરાના અંદર આવતો સંતરામપુર એસટી ડેપોમાં છેલ્લા 2 થી 3 વર્ષમાં ટેકનિકલ ખામી અને અગાઉ નિમાયેલા ઓફિસરની અણાવડત અને યુનિયનવાદને કારણે ખોટ કરતો હતો. બસોની અનિયમિતતા રિપેરિંગ કામમાં ઢીલાસને પગલે સંતરામપુર એસટી ડેપોની આવકમાં સતત ઘટ અને ખોટના ચિહ્નો જોવા મળતા હતા. હાલમાં ખોટ કરતા સંતરામપુર એસટી ડેપોમાં કેટલાક ફેરફાર કરવામાં આવતા ડેપોની આવકમાં વધારો થવા પામેલ છે. સંતરામપુર ડેપોની આવકમાં સતત વધારો કરેલો જોવા મળે છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં રક્ષાબંધનના તહેવારમાં સંતરામપુર ડેપો 7,84,000 જેવી માતબર રકમની આવક ઉભી કરી વિભાગમાં પ્રથમ સ્થાને રહેવા પામેલ છે, જે બદલ સંતરામપુર એસટી ડેપોના મેનેજર અને એસટી સ્ટાફે મુસાફર જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગોધરા વિભાગના સંતરામપુર ડેપો દ્વારા હાલમાં મુસાફર જનતાની માંગણીઓ અને એમને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સંતરામપુરથી ગોધરા, જે વર્ષોથી ઓછા શેડ્યુલ ચલાવવામાં આવતા, ઓછી ટ્રીપો ચલાવવામાં આવતી હતી, વાયા સંતરોડ રોડ ત્યાં અમે મુસાફર જનતાના હિતમાં નવીન 3 શિડ્યુલ અને 12 ટ્રીપોનું આયોજન કર્યું છે, જેના કારણે સંતરામપુરથી ગોધરા તરફ જતા મુસાફર અને મોરવા હડફ, સુલિયાત, મોરા, સંતરોડ વગેરે ગામોના મુસાફરોને ગોધરા જવા માટે સરળતાથી વાહન વ્યવહાર મળી શકે તે માટે અમે નવીન આયોજન કરેલ છે. અમીન કોઠારી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સંતરામપુર.